નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ચેનલ ઉપર આજે આપણે જે જે કોમર્સ વિભાગના પ્રશ્નપત્રો છે એના વિશે વાત કરીશું પણ પણ હું તમને એક બીજી માહિતી આપી દઉં કે આપણી ચેનલ ઉપર જેટલા પણ વિડીયો મૂકવામાં આવે છે એ તમામ વિડીયો એ ગાંધીનગર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે પણ મૂલ્યાંકન આધારિત જે પ્રશ્ન બેંકો હોય છે એમના આધારે હોય છે મતલબ કે તમારે જ્યારે પરીક્ષામાં તમારે લખવાનું થશે ત્યારે મોસ્ટલી જે ક્વેશ્ચન આવશે એમાંથી આમાંથી ઘણો બધો ભાગ એમાં હશે તો એ તમને તૈયારી કરવામાં માર્ક સ્કોર કરવામાં બહુ જ મદદરૂપ સાબિત થશે તો એના માટે આપણે જે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન અંગેના જે સૂચનાઓ છે જે તમે ઓલરેડી જાણો છો તો હવે ડાયરેક્ટ પેપર ઉપર આવીએ તો આમાં જે છે મૂલ્યાંકન ત્રણ લેવામાં આવેલ છે તેમાં સામાન્ય પ્રવાહ બારમા ધોરણનું અર્થશાસ્ત્રનું પેપર છે તો અર્થશાસ્ત્રના પેપરમાં મોસ્ટલી જે તમારા પ્રશ્ન પ્રકરણો કેટલા આવવાના છે એના વિશે તમને અહીંયા સમજૂતી આપી છે તો કે ચોથું પ્રકરણ છે બેન્કિંગ અને નાણાકીય નીતિ કે જેમાં આરબીઆઈની જે નીતિ છે નાણાકીય નીતિ અને બેન્કિંગ ક્ષેત્રે મદદ કરવાનું પ્રોત્સાહન આપવા માટે અને એનું નિયંત્રણનું જે કામ મતલબ કે જે આરબીઆઈ આપણી રિઝર્વ બેન્ક જે કાર્યો કરે છે એના વિશે તમારે ડિટેલમાં આ આ ચેપ્ટરમાં છે જે તમે ઓલરેડી જાણો છો રાઈટ અને ત્યાર પછી અર્થતંત્રમાં આર્થિક સ્થિરતા કેવી રીતે જાળવી રાખવી તો એના માટે નાણાકીય નીતિઓ કઈ કઈ હોઈ શકે તો એના માટેની જે સમજૂતી છે એ આ ચેપ્ટરમાં ઓલરેડી છે ત્યાર પછી ગરીબીવાળું ચેપ્ટર છે ઇટ મીન્સ કે જે બંને ચેપ્ટર છે એ ખરેખર જોઈએ ને તો ખૂબ જ સરળ અને અમુક ક્વેશ્ચન જે છે એ કમ્પલસરી હોય જ એમાં એ એ ફિક્સ હોય છે જેમ કે ગરીબીના સ્વરૂપોની ચર્ચા કરો બરાબર ગરીબીના કારણો છે પછી એના નિર્દેશકો છે અને ગરીબી ઘટાડવાના ઉપાયો છે જે અમુક ચાર પાંચ ક્વેશ્ચન એવા છે જે ક્વેશ્ચન મોસ્ટલી તમારે શું કરી નાખવાના થાય પ્રિપેર કરી નાખવાના થાય કારણ કે એ મોસ્ટલી આવતા જ હોય છે ત્યાર પછી જે છે વિભાગ એ તો વિભાગ એમાં શું હશે તો કે તમારે જે વિભાગ એમાં પ્રશ્ન બેંકમાં ક્રમાંક એકથી ચારમાંથી પૂછવામાં આવશે અને ત્યાર પછી એમાં ટોટલ પાંચ ક્વેશ્ચન હશે પાંચ ક્વેશ્ચન હશે અને એ બધામાં તમને ઓપ્શન મળશે અને એક એક માર્ક્સ હશે એ બધાનો ત્યાર પછી વિભાગ બી હશે એમાં આપણે જે કરીએ છીએ એક ના જે ક્વેશ્ચન આવે એક વાક્યમાં લખવાના હોય છે તો એ આવે છે જનરલી એ પણ તમારા કેટલા હશે પાંચ હશે ત્યાર પછી વિભાગ સી છે જેમાં તમારે મોસ્ટલી શું કરવાનું છે બે ગુણના હોય એટલે તમારે મોસ્ટલી ત્રણ યા તો ચાર પોઈન્ટ લખવા પડે તમે પોઈન્ટ વાઈઝ લખો એટલે તમારે ચાર પોઈન્ટ લખો એટલે તમને બે માર્ક્સ મળે જનરલી જે ગરીબીના કારણો છે અમુક અમુક જે ક્વેશ્ચન હાઇલાઇટેડ હોય એ મોસ્ટલી આમાં પૂછાતા હોય છે ત્યાર પછી મુદ્દા સર હવે આમાં તમારે વિગતવાર જવું પડે બરાબર આમાં એક જે ક્વેશ્ચન હોય ને એના ત્રણ માર્ક્સ હોય ટોટલ આમાં હશે તમારે ત્રણ ક્વેશ્ચન આવશે તો ત્રણ ક્વેશ્ચનમાં કમ્પલસરી લખવાના હશે બે એક ઓપ્શનમાં હશે એમાં તમને ઓપ્શન મળશે અને એકમાં ઓપ્શન નહીં મળે જે કમ્પલસરી હશે ત્યાર પછી વિભાગ ડી છે એમાં ફાઇવ ફાઇવ માર્ક્સના હશે બરાબર આ જે છે તમારું એક્ઝામનું સ્ટ્રકચર છે તો એક્ઝામનું સ્ટ્રકચર છે એ એટલું ડિટેલમાં એક્સપ્લેન કરવાનું રીઝન એ જ છે કે તમને એ વસ્તુ ડિટેલમાં ખ્યાલ આવે કયા કયા ટાઈપનું આપણું એક્ઝામનું પ્રિપરેશન હશે તો એના અકોર્ડિંગ જો તમે પ્રિપેરેશન કરો તો સારામાં સારા માર્ક સ્કોર કરી શકો હવે આપણે જોઈએ પ્રશ્નપત્ર બરાબર એમાં પહેલું છે મધ્યસ્થ બેંક એટલે આના વિશે તમારે શું કરવાનું છે આ ચાર તમને શું આપેલા છે ઓપ્શન આપેલા છે તો એના એનામાંથી એક શું કરવાનું છે તમારે લખવાનું છે કે દેશની જે સર્વોચ્ચ બેંક હોય એને શું કહેવાય મધ્યસ્થ બેંક કહેવાય તો આપણે જો ઓલવેઝ એ યાદ રાખજો નંબર વન લખો ત્યાર પછી બી લખો અને ઘણા છોકરા એવું કરે છે કે ઓનલી બી લખી નાખે નો ઇટ ઇઝ નોટ કરેક્ટ વે ટુ રાઈટ ઓકે બી લખો પ્લસ એનો આન્સર લખો કે દેશની સર્વોચ્ચ બેંક તો એ રીતે જો વ્યવસ્થિત લખશો તો પૂરેપૂરા માર્ક્સ તમે કવર કરી શકશો હાલમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે તો પ્રજા પ્રધાનમંત્રી ધન યોજના છે એનું સંચાલન કોણ કરે છે તો એના જે ચાર ઓપ્શન છે આ ખૂબ સરળ ક્વેશ્ચન છે પ્લીઝ મને આમાં આનો આન્સર કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો ભારતમાં આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ તો ઓગણીસો ને ચોત્રીસમાં સ્થાપના થઈ અને ઓફિશિયલી એનું જે સ્થાપનાકીય વર્ષ છે નાઇન્ટીન થર્ટી ફાઈવ છે ભારતમાં કઈ બેંક મધ્યસ્થ બેંક તરીકેની કામગીરી કરે છે તો કઈ છે ઓબ્વિયસલી આપણા દેશમાં એક જ છે કઈ તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાંના જથ્થા અને વ્યાજના દર અંગેની મધ્યસ્થ બેંકની નીતિ કઈ છે વહીવટી નાણાકીય રાજકોષી માળખાકીય આ પણ ખૂબ જ સરળ સવાલ છે ત્યાર પછી છે નાણાકીય નીતિઓના સાધનોને મુખ્ય કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે સાતમો ક્વેશ્ચન છે કે ફુગાવાને નિયંત્રિત કરવા માટે આરબીઆઈ બેંક રેટ કેવો વેફ્યો કેવો ફેરફાર કરે છે ત્યાર પછી આઠમો સવાલ છે કે નીચેનામાંથી કયા સાધનનો સમાવેશ આરબીઆઈ ની નાણાકીય નીતિમાં કરવામાં આવે કરવામાં આવતો પરિણાત્મક સાધનમાં થતો નથી ત્યાર પછી નવમો ક્વેશ્ચન છે તો કે નવમો ક્વેશ્ચન છે કે વર્ષ બે હજાર તેરમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી તો ટોટલ અહીંયા તમને ચાર સ્ટેટ આપેલા છે આનો જવાબ પણ મને તમે કમેન્ટ સેક્શનમાં કહો કે ગરીબીમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં છે તેંડુલકર સમિતિ બે હજાર અગિયાર બાર શહેરી ક્ષેત્રોમાં ગરીબી રેખા નક્કી કરવા માટે માસિક ખર્ચ કેટલા રૂપિયાનો હોય છે ત્યાર પછી છે અગિયારમો ક્વેશ્ચન જો ટોટલ આમાં અહીંયા અહીંયા જેટલા આપ્યા છે ને મોસ્ટલી એમાંથી શું થઈ જશે તમારો કવર થઈ જશે ત્યાર પછી તે ચૌદમો છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ એન્ડ રિસર્ચ તો એના માટે તો કે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ કેટલી કેલરી નક્કી થઈ છે ત્યાર પછી છે કઈ પંચવર્ષ યોજના ગરીબીના નાબૂદીના વ્યૂહરચના હેઠળ કાર્યક્રમો હાથ ધરાયા છે પછી સોળમો ક્વેશ્ચન પછી આવી રીતે ટોટલ વીસ આપેલા છે તમને બરાબર તો તમને તૈયારી કરવામાં આઈડિયા આવશે કે કઈ રીતે તમારે તૈયારી કરવી ત્યાર પછી છે વિભાગ બી તો વિભાગ બીમાં પણ ટોટલ વીસ પ્રશ્નો તમને આપેલા છે આ બંને ચેપ્ટરને ધ્યાનમાં લઈને ટોટલ એક એક માર્ક્સના વીસ ક્વેશ્ચન આપેલા છે એ વિશે વીસ ક્વેશ્ચન તમારે વ્યવસ્થિત રીતે પ્રિપેર કરી નોટબુકમાં લખી અને કેવી રીતે પ્રિપેર કરવા એ બધી વસ્તુ તમારે શું કરવાની છે આ પેપરમાંથી જોઈ અને લખવાની છે ત્યાર પછી તો એનાથી શું થશે કે તમારું એક વખત શું થઈ જશે રિવિઝન થઈ જશે ત્યાર પછી ટૂંકમાં જવાબ આપો એમાં પણ એમ જ કે દરેકના બે ગુણ છે બરાબર અને ટોટલ અહીંયા ક્વેશ્ચન કેટલા આપેલા છે આઠ ક્વેશ્ચન આપેલા છે બરાબર આપણે પૂછાય છે પાંચ રાઈટ તો ચાર ચાર પોઈન્ટ એક એકમાં આવે કે જો રિઝર્વ બેન્કનું સરકારની બેન્કર તરીકેનું કાર્ય સમજાવો બરાબર આ પોઈન્ટ આપણે બુકમાં તમને ખબર જ હશે કે ડિટેલમાં આ ક્વેશ્ચન આપેલો છે તો એવી રીતે પણ હોઈ શકે કે બેન્કર તરીકે કાર્ય કરે છે મધ્યસ્થ બેન્ક તરીકે કાર્ય કરે છે તો એ બધા આરબીઆઈના કાર્યો છે તો એમાંથી કોઈ પણ એક કાર્ય તમને એઝ અ બે માર્ક્સમાં પૂછાઈ શકે જેનું અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે તો તમને ફાઇનલ એક્ઝામની તૈયારી કરવામાં આ બધી વસ્તુઓ ખૂબ મદદ મદદરૂપ થશે જ્યાં નાની નાની ટિપ્સ છે એ બધી આરબીઆઈનું બેંકોની બેન્ક તરીકેનું કાર્ય પછી અંતિમ સહાયક તરીકેનું કાર્ય મેં તમને કીધું હતું ને આ બધા ક્વેશ્ચન એવા છે જે બબે માર્ક્સમાં પણ પૂછાઈ શકે અને આખો ક્વેશ્ચન પાંચ માર્ક્સમાં પણ પૂછાઈ શકે કે બેંકના ના કાર્યો જણાવો બરાબર તો એમાં તમારે બધા કાર્યો સમજાવવાના થાય અને ક્યારેક કેવું પૂછી નાખે એનું જે એક કાર્ય છે એને તમારે ડિટેલમાં સમજાવવાનું થાય તો ત્યારે એ ક્વેશ્ચન ક્યાં કેમાં જાય વિભાગ સી માં જાય ત્યાર પછી બેંક રેટ અને રેપો રેટ વચ્ચેનો શું તફાવત છે ત્યાર પછી સંક્ષિપ્ત શબ્દોના પૂરા નામ આપો અને ગરીબીનો આધુનિક અભિગમ જણાવો ગરીબીનો આવકનો અભિગમ જણાવો ત્યાર પછી ગરીબી રેખાની મર્યાદાઓ જણાવો અને ભારતમાં ગરીબી માટે ખામીયુક્ત નીતિ જવાબદાર છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બરાબર આ રીતે પણ પૂછાઈ શકે છે કે તમારે આ વિધાનને સમજાવવાનું છે આ વિધાન છે એ તમારે શું કરવાની છે બે માર્ક્સમાં રજૂ કરવાની છે ત્યાર પછી વિભાગ ડી એમાં પણ ટોટલ આઠ ક્વેશ્ચન આપેલા છે આમાં પણ એ જ થશે કે તમને જો જે પહેલો ક્વેશ્ચન હતો આરબીઆઈના કાર્યોવાળો સેમ એ વસ્તુ આમાં પણ પૂછાઈ શકે કે તમે એમાંથી કોઈ ત્રણ એક્સપ્લેન કરો બરાબર પછી તો કે આરબીઆઈના બિન નાણાકીય કાર્યો કયા કયા છે એ એક્સપ્લેન કરો તો એ બધા જે અમુક ક્વેશ્ચન છે એ શું હોય છે ફેરવી ફેરવીને પૂછી શકે અમુક ક્વેશ્ચન બે માર્ક્સમાં પણ જઈ શકે અમુક ત્રણ માર્ક્સમાં સેમ હોય છે પણ કન્ટેન્ટ થોડું ઓછું અને વધારે થઈ જાય અને એને ક્વેશ્ચનને શું થઈ જાય કમ્પલ કમ્પલસરી એ વસ્તુ આવી જાય

ભારતમાં ગરીબી માટેના ઐતિહાસિક કારણો જણાવો ભારતમાં ગરીબીના ગ્રામીણ ગરીબીના કારણો જણાવો આવાસ યોજનાઓ જણાવો ત્યારબાદ છે સામાયિક સલામતીની યોજનાઓ જણાવો ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જણાવો ત્યાર પછી છે વિભાગ ઈ વિભાગ ઈમાં પણ એવું જ છે ટોટલ અહીંયા ફોર ક્વેશ્ચન તમને આપેલા છે એ ફોર ક્વેશ્ચનમાંથી તમારે શું કરવાનું છે લખવાના છે તો તેમાં તમને જો કીધું છે નિર્દેશકો મેં જમને જ્યારે આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો ત્યારે આપણે જ્યારે માળખું સમજતા હતા ત્યારે જ મેં તમને કહેલું કે ગરીબીના કોઈ પણ પાંચ કારણો આપો પછી ગરીબીના આર્થિક કારણો આપો ગરીબી ઘટાડવા કોઈ પણ પાંચ ઉપાયો આપો ગરીબીનું સ્વરૂપ સમજાવો તો આ બધા જ ક્વેશ્ચન શું છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તો આ બધાની પ્રિપરેશન વ્યવસ્થિત કરી અને ઇકોનોમિક્સ નું પેપર વ્યવસ્થિત તૈયાર કરો કે જેનાથી સારામાં સારા માર્ક્સ તમે અચીવ કરી શકો થેન્ક યુ સો મચ